हेलो विद्यार्थी मित्रों, मजा में। तो आपणे बायोलॉजी में बारमा धोरणना बीजा चैप्टरनी चर्चा करी रह्या छे। चैप्टरनुं नाम शुं छे? एकदम सरळ छे, आपणने खबर छे, सपुष्पी वनस्पतिमां लिंगी प्रजनन। बराबर, तेनी अंदर आपणे शुं भण्या तो थोड़ी झांखी जोई लईए के शुं शुं भणी चूक्या। तो पहला तो आपणे एक लाक्षणिक पुष्पनी आकृति विशे समजूती मेळवी लीधी। बीजू, तेनी अंदर आवता बे महत्वना पॉइंटो डीपली समझी चुक्या। कया कया? तो नर प्रजनन अंग मतलब के पुकेसर अने मादा प्रजनन अंग मतलब के स्त्री केसर विषे माहिती मेळवी चुक्या छीए। अने त्यां आपणे थोड़ू घणू आव पण जोयुं। शुं जोयुं छे? तो के भाई जे पुकेसर छे तेनी अंदर परागाशय आवेलुं छे, अने ते परागाशय शुं सर्जे छे? परागरजनुं सर्जन करे छे। अने आ परागरजने क्या लई जवानी छे? स्त्री केसर पासे लई जवानी छे, तो ज शुं थशे? तो ज थशे प्रजनन। बराबर, तो आपणे आजे ए ज भणवाना छीए। अने आजनो आपणो पॉइंट कयो छे मित्रो? परागनयन मतलब के पॉलिनेशन। तेनी व्याख्या शुं थाय? पहला तो व्याख्यानी चर्चा करीए। चलो, तो व्याख्या कंईक आवी थशे के वनस्पतिना पुष्पना, बरोबर, वनस्पतिना पुष्पना परागाशयनी परागरज नू परागासन पर स्थानांतरण तरण थवानी घटना। तेने शुं कहेवाय छे मित्रों? परागनयन। शुं कहीशुं? परागनयन। चलो अहींया थोड़ुंक डिटेल विचारीए। अहींया परागाशय मतलब कयो भाग कीधो छे? मतलब पुकेसरनी वात करी छे। शेनी वात करी छे? पुकेसर। કેમ કે પરાગાશય એ કોનો ભાગ છે? પુંકેસરનો। જ્યારે પરાગાશય એ કોનો ભાગ છે? તો સ્ત્રી કેસરનો। બરોબર, તો નોર્મલી શું કહેવા માંગે છે કે વનસ્પતિની અંદર જે પુષ્પ છે તે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થળાંતરિત કરવાની જે ઘટના છે તે ઘટનાને શું કહેવાય છે? પરાગનયન। હવે આપણે વાત કરીએ ને તો પરાગનયનને જુદા જુદા ભાગોમાં વહેંચી શકાય, પણ શેના આધારે વહેંચી શકાય તો એ પણ ખાસ યાદ રાખશું કે ભાઈ કે પરાગરજના સ્ત્રોત ના આધારે પરાગનયન ને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે। ચલો, હવે તમે આર્ય શબ્દ જે છે પરાગરજના સ્ત્રોત તેનો મતલબ આપણે પરાગનયન સમજતા જઈશું તેવી રીતે ખ્યાલ આવશે। તો પહેલું તો આપણે આ પોઈન્ટ જોઈ લઈએ કે પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનને બે પ્રકાર પર વહેંચવામાં આવે છે। તો તેના કયા તે બે પ્રકાર કયા છે? તો યાદ રાખશું બે પ્રકાર કયા છે? તો એક પ્રકાર છે સ્વપરાગનયન, સ્વપરાગનયન। ચલો, બીજો પ્રકાર કયો છે? પર પરાગનયન। ચલો, હું તમને સ્વપરાગનયન અને પર પરાગનયનની એક સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે મિત્રો, વાત કરીએ કે મેરેજ છે, છોકરા અને છોકરીના શું થાય છે? મેરેજ। બરોબર, લગ્ન થાય છે, સૌથી મોટી ઉપાધિ, આપણે સોરી ઉપાધિ નહીં ઉપાધિ, ટ્રોફી
એટલે લગન, બરોબર? હવે બે પ્રકારના લગન થાય છે, ધ્યાનથી સમજો. એક એવા લગન છે કે એની એ સિટીમાં, માની લો કે હું પાટણ સિટીનો છું, ક્યાંનો છું? પાટણ સિટીનો. તો છોકરા અને છોકરીના લગ્ન પાટણમાં, પાટણમાં થાય, મતલબ કે છોકરો ક્યાં રહે છે? પાટણમાં રહે છે, અને છોકરી પણ ક્યાં રહે છે? પાટણમાં. તો એક જ સિટીમાં લગ્ન થાય છે, બરોબર? એક જ સિટીમાં છે એટલે એમના લગ્ન થાય છે. તો આ પરા આ કયા પ્રકારના છે તેને આપણે પરાગનયન સાથે સરખાઈએ એટલે તમારે ઝડપથી યાદ રહેશે, બરોબર? ચલો બીજી વાત કરીએ કે છોકરો પાટણનો છે, હવે છોકરી ક્યાંની છે? કોઈ અધર સિટીની, બીજી સિટીની છે, દૂરની સિટીની, બરોબર? તો શું છે? તો વિચારો કે છોકરો પાટણનો છે, છોકરી પણ પાટણની છે, તો જાન લઈને જ્યારે જવાનું થાય ને ત્યારે કંઈ મોટી લક્ઝરી કે મોટી ગાડી કે એની જરૂર નહીં પડે. વરઘોડો હોય ને તો ખાલી આપણે શું કરવાનું? ઘોડા ઉપર બેસીને જવાનું, બરોબર? એને શું કહેવાય? સ્વપરાગનયન, કે એક જ જગ્યાએ સ્ત્રી કેસર અને પુ કેસર હાજર હોય તો એમની અંદર કયું પરાગનયન થશે? સ્વપરાગનયન. પણ માની લો કે છોકરો પાટણનો છે, છોકરી અમદાવાદની છે, બંને જુદી જુદી સિટીના છે, તો એમનું જે છે લગ્ન અને એને આપણે કોની સાથે સરખાઈ શકીએ? પરપરાગનયન સાથે સરખાઈ શકીએ, બરોબર? તો આવી જ રીતે આપણે પૂરેપૂરી ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. તો પહેલું આપણે શું જોઈશું મિત્રો? તો પહેલું આપણે સ્વપરાગનયન વિશે વાત કરીએ છીએ. તો ચલો આવીએ, સ્વપરાગનયન વિશે આપણે વાત કરી લઈએ આજે. એકદમ ઇઝી પોઈન્ટ છે ને, આની અંદરથી પ્રશ્ન પૂછાય છે. તો આવા સાવ ઇઝી પોઈન્ટમાંથી પ્રશ્ન પૂછાય તો મિત્રો માર્ક કપાય ને એ બહુ ખરાબ બાબત કહેવાય. હો, માર્ક કપાવા જ ન જોઈએ. જો આવો પ્રશ્ન પૂછાય ને માર્ક્સ કપાય તો બહુ ખરાબ કહેવાય, એટલે કપાવા ના જ જોઈએ, બરોબર? તો આપણો આજનો પહેલો પોઈન્ટ કયો છે? તો આપણો આજનો પોઈન્ટ છે સ્વપરાગ નયન, બરોબર? સેલ્ફ પોલિનેશન, સ્વપરાગ નયન, મતલબ કે સેલ્ફ પોલિનેશન. તો ચલો મારો એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? તો ધ્યાનથી સમજો. પ્રશ્ન એવો છે કે સર, આપણી જોડે તો બે પ્રકારની વનસ્પતિ છે. એક એવી વનસ્પતિ કે જેના પુષ્પો દ્વિલિંગી છે, અને એક એવી વનસ્પતિ કે જેના પુષ્પો એકલિંગી છે. મતલબ કે એક એવી વનસ્પતિ છે કે જેના પુષ્પમાં સ્ત્રી કેસર અને પુ કેસર બંને હાજર છે, અને એક એવી વનસ્પતિ કે જેના પુષ્પમાં સ્ત્રી કેસર અને પુ કેસર બંને જુદી જુદી વનસ્પતિઓમાં જોવા મળે, તો સ્વપરાગનયન કોની અંદર થશે? તો ત્યારથી સમજશું. મેં કીધું ને કે એક જ સિટીમાં રહેતા હોય છોકરો ને છોકરી, તેમના લગ્ન થાય તો તે કયા પ્રકારના છે? સ્વપરાગનયન. મતલબ કે સ્વપરાગનયન કેવી વનસ્પતિઓમાં થશે? તો દ્વિલિંગી વનસ્પતિઓમાં થશે. તેની પહેલા આપણે તેની ડેફિનેશન જોઈ લઈએ, બરોબર? તો ધ્યાનથી સમજશું ડેફિનેશન શું છે. તો યાદ રાખશું શું છે, તો કે ભાઈ વનસ્પતિમાં પુષ્પની પરાગરજ તેજ પુષ્પના, શબ્દ ઉપર ભાર આપજો મિત્રો, તેજ પુષ્પના, તેજ પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત થવાની જે ઘટના છે તેને શું કહેવાય છે? સ્વપરાગનયન. ચલો આકૃતિ બે સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ, બરોબર? સરસ મજાની આકૃતિ દોરીને સમજીએ, બરોબર? કે ચલો કે આપણું કોઈ વનસ્પતિ છે, આ તેના મૂળ છે, બરોબર? હવે આ વનસ્પતિ જે છે, અહીંયા સોરી મિત્રો હું પૂછું છું એટલે રાખીએ, આ વનસ્પતિ છે, આ તેના મૂળ છે, ને આ તે વનસ્પતિની કક્ષમાંથી ઉત્પન્ન થયેલું પુષ્પ છે. શું છે મિત્રો? પુષ્પ છે, બરોબર? અને આ પુષ્પની અંદર
ત્યાંથી સમજશું આ પુષ્પની અંદર આ છે આપણું એન્થર, આપણે શું કહીએ, પુકેસર. શું છે આપણું? પુકેસર. ચલો તેવી જ રીતે વાત કરીએ તો આ છે આપણું સ્ત્રી કેસર. ચલો નામ આપણે આપી દઈએ પુકેસર. અને આને નામ આપી દઈએ સ્ત્રી કેસર. બરોબર. તો આવા પુષ્પમાં જે થાય એ પરાગનયનને શું કહીએ? સ્વપરાગનયન. હવે ચલો સ્વપરાગનયન જે છે તે કોની અંદર જોવા મળે છે? તો ધ્યાનથી સમજશું કે સ્વપરાગનયન, અહીંયા યાદ રાખશું મિત્રો કે સ્વપરાગનયન દ્વિલિંગી વનસ્પતિઓ અને એવી વનસ્પતિઓ કે જેમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર પરંતુ જુદા જુદા સ્થાને આવેલા હોય. તેમાં જોવા મળે છે શું? તો સ્વપરાગનયન. ચલો તો હવે અહીંયા પણ બે વનસ્પતિની વાત કરી છે. એક એવી વનસ્પતિ કે જેના પુષ્પો કેવા હોય? દ્વિલિંગી, મતલબ કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય. અને બીજી એવી વનસ્પતિ, બરોબર, કે પુષ્પ નર અને માદા પુષ્પો એક જ વનસ્પતિ પર તો આવેલા હોય પણ કેવા ભાઈ? જુદા જુદા સ્થાને. તો આ પણ સ્વપરાગનયનનો જ પ્રકાર છે, પણ કયો પ્રકાર છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. તો ચલો સ્વપરાગનયનના પણ બે પ્રકાર પડે છે, યાદ રાખશું. સ્વપરાગનયનના વનસ્પતિના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ આપણે. કે ચલો સ્વપરાગનયનના પ્રકાર, તો એમાં પહેલો પ્રકાર છે સ્વફલન. કયો છે મિત્રો? સ્વફલન. અને બીજો પ્રકાર કયો છે? તો બીજો પ્રકાર છે ગાયનેટોગેમી અથવા ગેટોગેમી. બરોબર. કયો છે? ગેટોગેમી. ગેટોગેમી. સ્વફલનને આપણે ઓટોગેમી પણ કહી શકીએ, યાદ રાખશું. સ્વફલનને આપણે ઓટોગેમી પણ કહી શકીએ. બરોબર. ઓટોગેમી અને આને શું કહીશું? ગેનેટોગેમી. આમ બે પ્રકાર પડે છે. હવે ચલો ઓટોગેમી મતલબ કે સ્વફલનમાં વાત કરીએ તો શું છે? તો ત્યાંથી સમજશું. આપણે પહેલાં ચર્ચા કરીએ સ્વફલનની. ચલો સ્વફલન, તો હું આકૃતિ બે સમજાવું ને. તો આ જે આકૃતિ છે ને મિત્રો, આ આકૃતિ છે સ્વફલનની. શેની છે? સ્વફલનની. ચલો તો આકૃતિના આધારે તમને એકદમ સરળતાથી સમજૂતી મળી જશે કે સ્વફલન પહેલાં તો કેવી વનસ્પતિમાં જોવા મળે છે. તો ધ્યાનથી યાદ રાખશું કે સ્વફલન કોની અંદર જોવા મળે છે? દ્વિલિંગી વનસ્પતિમાં જોવા મળે છે. બરોબર. તે એકલિંગી વનસ્પતિ અથવા તો આપણે બીજી વાત કરીને તે વનસ્પતિમાં જોવા મળતું નથી, માત્ર કોની અંદર જોવા મળશે? દ્વિલિંગી વનસ્પતિમાં જોવા મળે છે. હવે કેવી રીતે હોય છે? તો અહીંયા વ્યાખ્યા શું લખી શકાય સ્વફલનની? તો કે વનસ્પતિના પુષ્પની
પરાગરજ તેજ વનસ્પતિના સોરી પરાગરજ તેજ પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થવાની ઘટના બરોબર મિત્રો શું કીધું આપણે તો કે વનસ્પતિના પુષ્પ માની લો કે આ વનસ્પતિ છે આ તેનું પુષ્પ છે બરોબર તો તેના પુષ્પની આપણે પુકેસરની અંદરથી શું ઉત્પન્ન થશે પરાગરજ તો વનસ્પતિના પુષ્પની પરાગરજ તેજ પુષ્પના પરાગાસન મતલબ કે સ્ત્રી કેસરનો જે ભાગ છે પરાગાસન તેના પર સ્થળાંતરિત થવાની જે પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ ભાઈ સ્વફલન હવે તમે કહેશો સર કે સ્વપરાગનયન અને સ્વફલનની જે વ્યાખ્યા તમે કીધી એ તો સેમ છે આ મિત્રો એ સેમ છે પણ આપણે ખાસ સમજવાનો કયો છે ગેટનું ગેમી આ પ્રકાર પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે અને ખૂબ જ અગત્યનો છે બરોબર ચલો હવે આપણે વાત કરીએ કે આવું કેવી રીતે પોસિબલ કઈ રીતે છે તો આના માટે કંઈક તો એવી ઘટના હશે ને કે જેના દ્વારા સ્વફલન થતું હશે તો અહીંયા ખાસ ધ્યાનથી યાદ રાખશું કે સ્વફલનમાં સ્ત્રી કેસર અને પુકેસર ધ્યાનથી સમજજો સ્વફલનમાં સ્ત્રી કેસર અને પુકેસર બંનેનો પરિપક્વ સમય મતલબ કે પુખ્ત થવાનો સમય જે છે તે કેવો છે એક જ છે કે જે ટાઈમે પુકેસર પરિપક્વ થશે તે જ સમયે સ્ત્રી કેસર પણ શું થઈ જશે પરિપક્વ થાય છે જો આવું ન થાય વિચારો કે ભાઈ તમારે તો પરણવું જ છે તમારે પરણવું જ છે પણ છોકરી તૈયાર ના હોય તો શું કરશો મેરેજ થશે નહીં તો અહીંયા પણ આવું છે જો પુકેસર પરિપક્વ થઈ ગયું સ્ત્રી કેસર પરિપક્વ ના થયું તો ભૂલી જવાનું ભાઈ મેરેજ બેરેજ ઉડી જશે થશે નહીં મતલબ કે પરાગનયન થશે નહીં તો અહીંયા યાદ રાખવાનું કે સ્વફલન માટેની મુખ્ય ઘટના કઈ છે તો પુકેસર અને સ્ત્રી કેસર બંને એક જ સમયે પરિપક્વ થવા જોઈએ તો આ શું હતું આપણું સ્વફલન પણ આના એક્ઝામ્પલ તો એક્ઝામ્પલ તો આપણને ખ્યાલ નહીં તો કહી દઉં પહેલું તો કેક્ટેસી કુળ બરોબર કયું કુળ કેક્ટેસી પછી કયું કુળ આવશે મિત્રો તો એકદમ ઈઝી છે બરોબર પછી કયું કુળ આવશે તો એપીએસી કુળ કયું એપીએસી હવે તમે કહેશો સાહેબ આ બધું શું છે તો આ એના એક્ઝામ્પલ છે એપીએસી કુળ એના પછી કયું આવશે તો એના પછી આવશે લીએસી સોરી એના પછી કયું કુળ આવશે તો ધ્યાનથી યાદ રાખશું આપણે કે એના પછી આવશે લેમિએસી કુળ લેમિએસી એકદમ ઈઝી રીતે યાદ રાખી શકીએ બરોબર તો શું કહી શકાય આને સિમ્પલ વે ઉપર યાદ રાખવા હોય તો એક્ઝામ્પલને લે બરોબર એણે શું કર્યું કર્યું લે એટલે લેમિએસી એ એટલે એપીએસી શું કર્યું ક ઉપરથી કેક્ટેસી તો આ રીતે સિમ્પલ રીતે તમે સ્વફલન યાદ રાખી શકો છો પણ ભારે કયું છે તો ભારે આપણી માટે કયું છે મિત્રો તો ભારે છે ગેટેનો ગેમી હવે તમે કહેશો સાહેબ કઈ રીતે ભારે છે તો થોડુંક વિચારવા જેવું છે તેની અંદરથી બે પોઈન્ટ અગત્યના છે તો આપણે તેની વાત કરીએ છીએ હવે તો આપણે વાત કરીએ ગેટેનો ગેમી બરોબર બીજો પોઈન્ટ હવે ચલો આની અંદર શું હોય છે તો પહેલું તો આ કયા વનસ્પતિમાં જોવા મળશે તો આ દ્વિલિંગી વનસ્પતિઓમાં થતું નહીં આ પહેલો પોઈન્ટ આપણો કે દ્વિલિંગી વનસ્પતિમાં જોવા મળતું નથી તો કેવી વનસ્પતિમાં જોવા મળે કે એક જ વનસ્પતિ પર આવેલા નર અને માદા જુદા જુદા સ્થાનો પર હોય છે બરોબર આ વનસ્પતિમાં
ગેટોનું ગેમી જોવા મળે છે। ચલો હવે તમને આટલું તો ખ્યાલ આવી ગયું કે વનસ્પતિ તો એક જ છે, પણ નર અને માદા પુષ્પો જે છે તે બંને ક્યાં છે? જુદા જુદા સ્થાન ઉપર છે। ચલો અહીંયા આપણે વાત કરીએ આકૃતિ બેઝ, તો ચલો એ આપણું વનસ્પતિ છે, આ તેના મૂળ છે, બરોબર। હવે વનસ્પતિની અંદર પુષ્પો છે, ત્યાંથી સમજશું કે ચલો એક પુષ્પ આવ્યું, અહીંયા ઉત્પન્ન થયેલું છે, બરોબર। ચલો બીજું પુષ્પ આવ્યું, થોડુંક નીચે દોરીએ, ચલો આ જે પુષ્પ છે ને આ પુષ્પ નર છે। કયું પુષ્પ છે મિત્રો? નર। અને આ પુષ્પ કયું છે? માદા પુષ્પ છે, બરોબર। મતલબ કે નરની અંદર શું હશે? તો આપણને ખ્યાલ છે કે નર પુષ્પની અંદર પુકેસર હશે, ચલો। અને આની અંદર શું છે? તો આની અંદર સ્ત્રી કેસર આવેલું હશે। શું આવેલું હશે મિત્રો? સ્ત્રી કેસર। ચલો તો હવે શું થશે? તો અહીંયા પુકેસરની પરાગરજ જે છે તે સ્ત્રી કેસરના પરાગાસન પર આવે છે, પણ અહીંયા આવવા માટે વાહકની જરૂર પડે છે। શેની આવશ્યકતા હોય છે? વાહક। હવે વાહક ઘણા બધા હોઈ શકે, કીટકો પણ હોઈ શકે, હવા પણ હોઈ શકે અને મનુષ્ય પણ હોઈ શકે, બરોબર। તો આ વાહકો છે, તો તેના દ્વારા આ પરાગનયન થાય છે, એટલે આ પરાગનયનને થોડું ઘણું પર પરાગનયન મતલબ કે કાર્યાત્મક રીતે આની વાત કરો, બહુ ધ્યાનથી સમજો મિત્રો, આ પોઈન્ટ ખાસ છે કે આ જે પરાગનયન છે તેને કાર્યાત્મક રીતે, કાર્યાત્મક એટલે જેવી રીતે ક્રિયા થાય છે, કાર્ય થાય છે, તેવી રીતે કાર્યાત્મક રીતે પર પરાગનયન સાથે સરખાયેલું છે। પણ મહત્વનો મુદ્દો કે જનીનિક રીતે સ્વપરાગનયન સાથે દર્શાયેલું છે। ચલો તમને પાછો વિચાર આવશે ને કે સર કાર્યાત્મક રીતે પર પરાગનયન, એ તો ખ્યાલ આવી ગયો કે કાર્યાત્મક રીતે પર પરાગનયન કારણ છે કે વાહકની આવશ્યકતા હોય છે, પણ જનીનિક રીતે સ્વપરાગનયન કેમ? તો સમજો જનીનિક રીતે એટલે શું? જનીનોના આધારે। તો અહીંયા શું થાય છે? તો કે પુષ્પ તો એક જ વનસ્પતિના છે ને, બંનેમાં પુષ્પ બંને કોઈ કઈ વનસ્પતિના છે? એક જ વનસ્પતિના, એટલે જનીન તો કોના આવશે? એની એ જ વનસ્પતિના આવવાના ને, બીજી કોઈ વનસ્પતિના તો આવવાના નથી। તો લક્ષણ પણ કોના દર્શાશે? એ જ વનસ્પતિના દર્શાવવામાં આવશે, એટલા માટે જનીનિક રીતે કોની સાથે સરખાયેલું છે? સ્વપરાગનયન સાથે। તો આજનો આપણો પોઈન્ટ કયો છે ભાઈ? પરાગનયન, તેની અંદર કયો ભણ્યા? સ્વપરાગનયન। હવે નેક્સ્ટમાં આપણે શું ભણશું? પર પરાગનયન તરફ પ્રયાણ કરવાના છીએ।